નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જવાના છે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 માપન એમાં પણ જોવાનું સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 1 અને 2 હા સાહેબ ખબર પડી ગઈ આજે નવો ચેપ્ટર શરૂ થાય છે આ ચેપ્ટર એટલું ઈમ્પોર્ટન્ટ છે કે ધોરણ 10 ની અંદર આમાંથી દાખલા પૂછાય હા સાહેબ આમાંથી અરે ભાઈ આ સૂત્રો જે વાપરવાના છે ને આમાં એ સૂત્રના આધારે ધોરણ દસ ની અંદર પૃષ્ઠફળ ઘનફળ નામનું ચેપ્ટર આવે એમાં પૂછાય અત્યાર સુધી ચૌદ મુ ચેપ્ટર હતું હવે ચેપ્ટર નો નંબર બદલી ગયો તેર મુ થઈ ગયું દસ માં ધોરણ માં સરસ મજાનું ચેપ્ટર છે એમાં ઉપયોગી થાય એ માટે આ ભણવાનું ફક્ત આઠ માં માટે નહીં ધોરણ નવ અને ધોરણ દસ ને ધ્યાનમાં રાખીને ભણવાનું છે ધોરણ નવ કેમ કૂદકો થોડા મારવાના તમે માં જવાના ને ભાઈ તો માં પણ આવું બધું આવવાનું છે બરાબર ચાલો તો જોતા જવાનું છે

કે 9.2 ની શરૂઆતમાં સમજીશું મેન સૂત્ર અત્યારે સમજવાનું છે સમલમ ચતુષ્કોણનું કારણ કે આપણે જે છે ત્રિકોણ ચોરસ લંબચોરસ આ સૂત્ર આપણે ભણીને આવેલા છે સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણ બધા બરાબર ચાલો તો હવે જોવા જવાનું છે આપણે તો જો સમલંબ ચતુષ્કોણ માટેની વાતો કરવાની છે આ જે છે આકાર તમને દેખાઈ રહ્યો છે કે જે ચતુષ્કોણમાં ફક્ત સામસામેની બાજુની એક જ જોડ સમાંતર હોય

એકના છેદમાં બે ગુણ્યા એ પ્લસ બાજુ વચ્ચેનું લંબ અંતર ને બે સમાંતર બાજુઓનો નો સરવાળો આ રીતનું અસ્ત્ર છે એચ એટલે કે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર છે જરા એ અને બી બે સમાંતર બાજુના માપ છે આપણે કે અલગ અલગ નાના નાના સૂત્રો તમે જાણો છો પહેલેથી એવી થોડીક ચર્ચા કરી લઈએ કે સાહેબ ચોરસ નું ક્ષેત્રફળ પૂછે તો ચોરસ નું ક્ષેત્રફળ પૂછે તો મૂંઝાવન થોડું હોય બાજુ ગુણ્યા બાજુ એટલે શું લખવાનું હોય બાજુનો વર્ગ લખી દેવાનું હોય લંબ ચોરસ નું પૂછાયોરસ નું ત્રિકોણ નું ક્ષેત્રફળ શું કહેવાય એક છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ કહેવાય હાલો ભાઈ ક્લિયર આ રીતના સૂત્ર આવે એ સિવાય તમારે બીજું આવશે બાજુ ચતુષ્કોણનું શેનું આવશે સમબાજુ ચતુષ્કોણ નું ચાલો તો સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શીખતા પહેલા હું તમને સમાંતર બાજુ નું શીખવાડી છે જોઈએ હવે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર હવે પાયો ગુણ્યા ઊંચાઈ એટલે બી ગુણ્યા એચ કઈ રીતનું તો સમાંતર બાજુ નું અહિયાં થોડું ધ્યાન આપી દેજો સમાંતર બાજુ ચતુષ્કોણ આ ટાઈપ નું હોય કઈક

એના ઉપરથી તો સંભાજી ચતુષ્કોણ નું એક સૂત્ર તો આ તો કેવા છે એ સિવાય સંભાજી ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર કેવાય એક ના છેદમાં બે ગુણ્યા ડી વન ગુણ્યા ડી ટુ ડી વન ડી ક્યાંથી લઈ આવ્યા જો બતાવું ભાઈ લાવો ચાલો ધારો કે અહીંયા દોરેલો છે તો કે શું છે સમબાજુ ચતુષ્કોણ છે હું માની લઉં ચાલો શું છે સમબાજુ ચતુષ્કોણ ફરી દોર દો મજા નથી આવતી આમાં આખો દોરીએ આપણે મજાનો મજા આવે એવો દોરીએ

બાકી બધા નાના મોટી સૂત્ર વચ્ચે આવશે કઈક ને કઈક આપણે દાખલામાં ડિસ્કસ કરતા જઈશું બાકીનું વધશે બરાબર છે ચાલો તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આના પછી એટલે કે સ્વાધ્યાય નવ પોઈન્ટ એક દાખલા નંબર એક ક્લિયર વાત થઈ છે ચાલો તો જોઈએ શું રકમ આપેલી છે આપણને એક ટેબલ ની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે જો તેની સમાંતર બાજુની લંબાઈ એક મીટર અને એક પોઈન્ટ બે મીટર હોય અને સમાંતર બાજુઓની વચ્ચેનું લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલના આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ ગોતવું છે શોધવું છે તો એ માટે આપણે શું કામ કરીશું વિદ્યાર્થી મિત્રો તો આપણે એમાંથી ત્રણ વસ્તુ મે તમને કીધી હતી લખવાની કઈ કઈ કીધી હતી એક h કીધું એટલે કે લંબ અંતર કીધું તો બીજું સમાંતર બાજુઓના માપ કીધા હતા એટલે કે a લખવાનું અને b લખવાનું ચાલો

ત્રણ વસ્તુ કીધી મેં કારણ કે આખું ગામ જાણે ભાઈ સમલમ ચતુષ્કોણ ના ક્ષેત્રફળ નું સૂત્ર શું છે જોવો સમલમ નું ક્ષેત્રફળ બરાબર એક ના છેદ માં બે ગુણ્યા એચ કાઉસ માં એ પ્લસ બી ક્લિયર ચાલો

પછી કેતા નહીં સાહેબ ગાડી ઉપડી ગઈ મગજમાં ઘુસ્યું નહીં બધું ઘુસાડી દેવાનું છે અત્યારે ચાલો સમલમ ચતુષ્કોણ ના સૂત્ર ફરી પાછો રિવાઇઝ કરો માઇન્ડ અંદર એક ના છેદમાં બે ગુણ્યા એચ કાઉસમાં એ પ્લસ બી એચ એટલે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એ એટલે સમાંતર બાજુઓ છે એમાંની એક ઉપરની બાજુ બી એટલે નીચેની બાજુ આ રીતે બે સમાંતર બાજુઓના માપ થઈ ગયા છે ભાઈ ભાઈ ક્લિયર ચાલો તો જોઈએ આપણે

હવે હું ભાગ ઉડાડવા જઈ રહ્યો છું ખાસ ધ્યાનથી જોવાનું રાખજો પછી જોજો પરંતુ પોઈન્ટ છે એટલે બે બે ઉડી ગયા અગિયાર અઠા અઠ્યાસી જોજો હો અગિયાર અઠા અઠ્યાસી પરંતુ પોઈન્ટ પછી એક આંકડો પોઈન્ટ પછી એક આંકડો એટલે પોઈન્ટ પછી ટોટલ બે આંકડા હોવા જોઈએ એક બે અહીંયા પોઈન્ટ આવી ગયો અહીંયા ઝીરો

ત્યારબાદ જોઈએ દાખલો નંબર અને દાખલા પહેલા તમને વાત કર દો મજાની તમારા માટે ખાસ અતિ ઉપયોગી ઓશિયન કોચિંગ એપ્લિકેશન આવી ગઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ભાઈ મેળવશો નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ ત્રણ થી બારના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન બીજું ઘણું બધું આ બધું જ અવેલેબલ છે ભાઈ આપણી એપ્લિકેશન પર તો એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણે કંઈ પણ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી શકો છો

જરૂરી છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે એક સમલમ ચતુષ્કોરનું ક્ષેત્રફળ ચોત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ ચાર સેન્ટીમીટર છે મતલબ કે એચ ચાર સેન્ટીમીટર છે ઓકે ચલો આ સમલમની સમાંતર બાજુમાં જ એક બાજુની લંબાઈ દસ સેન્ટીમીટર છે ધારો કે એનું માપ દસ સેન્ટીમીટર તો તેની બીજી બાજુ સમાંતર બાજુની લંબાઈ શોધો મતલબ કે બી શોધો વાત સમજાણી હજી એક વખત રકમ વાંચો છું ધ્યાનથી સમજાવીશ સમજતા રહેજો ચાલો

કે ચાલો એના પર છે તો બી બરાબર કેટલા સેન્ટીમીટર તે આપણે શોધવાનું છે ત્યારબાદ આગળ જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો સમલમ ચતુષ્કોણ ક્ષેત્રફળ આપ્યું

pm no m okay? so, 34 चलो क्लियर चलो यहां जो के के गुडे वैसे 2 दूनी 4 2 दूदो उड़ता है ओके तो ये दो डाबी साइड अंश में है जमणी साइड जसे એટલે छेद में तो 10 2 34 2 वी ऑल आर नो व्हाट यू नो 17 टेबल ऑफ 17 17 2 34 यानी 17 दू 34

બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી અમને રજા લઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવે ગુજરાત